गुड आफ्टरनून फ्रेंड्स, केम छो बधा। हवे तमारुं वेकेशन पूरुं थई गयुं अने हवे आपणे पाछो नाइन स्टैंडर्ड नो अभ्यास चालू करी। हुं चिंतन सर, आजे आपणे साइंसमां चेप्टर नंबर 8 गति फिजिक्सनुं चेप्टर छे एनी आपणे शरूआत करवानी छे। आ पाठमां आपणे शुं करशुं, पदार्थनी गति विशे अभ्यास करवाना छे। तो ए अभ्यास करवा माटे आपणे सौथी पहेला गति एटले शुं एटले के एनी व्याख्या, પછી નંબર 2 એનો ખ્યાલ કેવો છે, એની સમજ કેવી છે તે, અને નંબર 3 એના ઉદાહરણ વિશેની ચર્ચા કરીશું। જો હું તમને પહેલા વ્યાખ્યા આપી દઉં તો તમને સમજવામાં મુશ્કેલી પડે, એટલે આપણે સૌથી પહેલા શું કરીએ તો ગતિના ઉદાહરણો સમજીએ, અને ગતિના ઉદાહરણ પછી એને ખ્યાલ અને સમજ મેળવી અને વ્યાખ્યા તરફ પછી આગળ વધીએ। તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો। શું કરીએ આપણે? સૌથી પહેલા ગતિના ઉદાહરણ। તો ગતિના ઉદાહરણમાં જો આપણે જોવું હોય તો આપણે આપણી આસપાસ નજર દોડાવીએ, ઘણી બધી વસ્તુ આપણને ગતિમાં હોય એવું કહી શકાય। અત્યારે હું તમને એમ કહી શકું, તમે ઘરે બેઠા હો તો ઉપર પંખો ચાલતો હોય તો પંખો ગતિમાં છે એમ કહી શકાય। એવી રીતે તમે રસ્તા પર નજર દોડાવો તો તમને શું દેખાય? બધા વાહનો ગતિ કરતા હોય તેવા દેખાય। પછી આકાશમાં નજર દોડાવો તો તમને પક્ષીઓ ઉડતા હોય તેવું દેખાય। પછી માછલીઓ પાણીમાં તરે, પછી પવન આવે એટલે પવન ચક્કી ફરે, આ બધું શું કહી શકાય? ગતિના ઉદાહરણ કહી શકાય। એવા બીજા પણ ઉદાહરણ આપવા હોય તો આપી શકાય, જેમ કે પૃથ્વી અને અન્ય બીજા બધા ગ્રહો જેવા કે બુધ, શુક્ર, મંગળ, ગુરુ, આ બધા ગ્રહો શું કરે છે? આ બધા ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે। એવી જ રીતે ચંદ્ર શું કરે છે? ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે, તો એને પણ આપણે ગતિના ઉદાહરણમાં સમાવી શકીએ। એવી જ રીતે આપણા શરીરમાં રુધિરનું પરિવહન થાય ધમની અને શિરામાં, તો એને પણ આપણે શું કહી શકીએ? ગતિનો ઉદાહરણ કહી શકીએ। આવા અનેક ઉદાહરણો ગતિના આપવા હોય તો આપી શકાય, પણ હું સમજી શકું કે તમને આટલા ઉદાહરણ પરની સમજ પડી જાય કે આપણે કયા પ્રકારના ગતિ વિશેની આપણે ચર્ચા કરવાની છે। તો હું માનું છું કે તમે ગતિના ઉદાહરણ સમજી ગયા છો, તો હવે એના ઉપરથી આપણે ગતિ કયા પ્રકારની હોય એની પણ ચર્ચા કરવી હોય। આ બધા ઉદાહરણો જોયા ને, એ પૈકી આપણે જે ચર્ચા કરવી હોય તો તમે જુઓ તો કેટલાક પદાર્થો શું કરે છે? તો કેટલાક પદાર્થો સીધી રેખામાં ગતિ કરે, કેટલાક પદાર્થો વર્તુળ આકાર માર્ગ પર ગતિ કરે, કેટલાક પદાર્થો અસ્તવ્યસ્ત ગતિ કરે, કોઈ પદાર્થની ગતિ ધીમી હોય, કોઈ પદાર્થની ગતિ ઝડપી હોય, કોઈ પદાર્થની ગતિને આપણે જોઈ શકીએ, કોઈ પદાર્થની ગતિને આપણે જોઈ શકતા નથી, આવા ઘણા બધા પ્રકારો ગતિના પાડી શકાય। આપણે વન બાય વન જો એક ઉદાહરણ સમજીએ તો એવું કહી શકાય કે પૃથ્વી અને બીજા બધા ગ્રહો અને ચંદ્ર એ બધા જયારે પરિભ્રમણ કરતા હોય તો એ બધાની ગતિ કેવી હોય? એ બધા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા જોવા મળે। પછી તમે હાઈવે પર જો બધા વાહનોને જતા જુઓ રસ્તા પર, તો તમને એવું જણાય કે મોટેભાગના વાહનો સીધી રેખામાં ગતિ કરતા હોય એવું આપણને જણાય। એવી જ રીતે કેટલી ગતિને આપણે જોઈ શકીએ અને કેટલી ગતિને જોઈ પણ નથી શકતા, જેમ કે હવા, હવાને આપણે જોઈ શકતા નથી, આપણે એને અનુભવી શકીએ છીએ। પક્ષીઓ હવામાં ઉડે તો આપણે એને જોઈ શકીએ છીએ। એટલે ગતિના પ્રકાર પાડવા હોય તો ઘણા બધા પાડી શકાય। કેટલાક પદાર્થો સીધી રેખામાં ગતિ કરે, કેટલાક પદાર્થો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે, કેટલાક પદાર્થો અસ્તવ્યસ્ત ગતિ કરે, એવા બધા આપણે ગતિના પ્રકાર પાડી શકીએ, બરાબર છે? હવે આપણે ગતિ વિશે સમજીએ, ગતિના ઉદાહરણ તો આપણે જોઈ લીધા, હવે આપણે ગતિના ખ્યાલ વિશે સમજીએ કે ગતિનો ખ્યાલ કેવો છે, ગતિ કોને કહેવાય, પદાર્થ ગતિમાં છે એવું ક્યારે કહી શકાય એની આપણે ચર્ચા કરવાની છે। ચાલુ કરીએ। એ સમજવા માટે આપણે શું કરવું પડશે? આપણે ઉદાહરણથી વાતને સ્પષ્ટ કરવું, બરાબર? ઉદાહરણ તો એક સમજીએ, ઉદાહરણ દ્વારા આ શું છે? તો તમે જોઈ શકો છો કે મારા હાથમાં પેન છે। હવે આ પેનને તમે ધ્યાનપૂર્વક જોઈ લો, તમે જયારે આ પેનને જોશો ને તો તમને શું જણાય? પેન ગતિમાં છે હા કે ના? પ્રશ્ન શું છે મારો કે પેન ગતિમાં છે કે નથી? તો તમે એમ જ કહી શકો કે આ પેન ગતિમાં છે। કેમ પેન ગતિમાં છે? તો બહુ સિમ્પલ વાત છે કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ પેનનું સ્થાન બદલાય છે। એટલે તમે કહી શકો કે આ પેન ગતિમાં છે, પણ હું તમને એમ કહું કે આ પેન ગતિમાં નથી। તમને પાછો પ્રશ્ન થાય, સર કેવી રીતે નથી? હમણાં તો તમે કહ્યું કે આ પેન ગતિમાં છે, હવે તમે એમ કહો છો કે પેન ગતિમાં નથી। તો વિદ્યાર્થીઓ સમજો કે આ પેન તમારા માટે ગતિમાં છે,
મારા માટે બુદ્ધિમાન નથી. તમને પાછો પ્રશ્ન થશે કે કેમ, તમે ધ્યાનપૂર્વક જુઓ, સમજો. તમે જયારે જોશો ત્યારે તમને આ પેન સમયની સાથે પોતાનું સ્થાન બદલતું હોય એવું જણાશે, પણ જયારે હું પેનને જોઉં છું તો મારા માટે પેન માની લો કે એક ફૂટ અંતરે છે, તો મારા માટે તો પેન એક ફૂટ અંતરે જ છે. એટલે મારા માટે પેન સમયની સાથે સ્થાન બદલતું નથી. અન્ય એક ઉદાહરણ આપું એટલે વધારે પાકી ખબર પડે. માની લો કે તમે રેલવે સ્ટેશન પર ગયા અને ટ્રેનમાં બેઠા અને તમારી સામે તમે બેગ મૂક્યું. હવે તમારો મિત્ર બહાર ઉભેલો હોય અને મિત્ર તમને બહારથી જુએ છે અને ટ્રેન ચાલુ થાય, તો તમારા મિત્ર માટે શું થશે? જેવી ટ્રેન ચાલુ થશે એટલે તમારા મિત્ર માટે તમે ગતિમાં આવશો. તમારો મિત્ર જયારે તમારી બેગને જોશે તો બેગ બી એને ગતિમાં દેખાશે. પરંતુ જયારે તમે જયારે બેગને જોશો તો શું થશે? તો ટ્રેન પેલા અડધો કલાક આગળ વધે, એક કલાક આગળ વધે, ગમે એટલા સમય આગળ વધે, તો તમને તમારી સામે રાખેલી બેગ તો સ્થિર જ દેખાશે. કેમ? કારણ કે તમારા માટે બેગનું સ્થાન સમય સાથે બદલાતું નથી. એટલે ધ્યાન રાખજો કે ગતિ એ કોઈના માટે હોઈ શકે પણ કોઈના માટે ગતિ ન પણ હોઈ શકે. કોઈના માટે કોઈ પદાર્થ ગતિમાં હોય એવું કહી શકાય, કોઈના માટે પદાર્થ ગતિમાં ન હોય એવું પણ કહી શકાય. એટલે ગતિ કેવો ખ્યાલ છે? તો ગતિને આપણે સાપેક્ષ ખ્યાલ કહીશું. કેવો ખ્યાલ છે? સાપેક્ષ. એટલે મનમાં પાછો પ્રશ્ન થાય કે સાપેક્ષ એટલે શું? તો સાપેક્ષ એટલે, સાપેક્ષ એટલે જયારે આપણે કોઈના સંદર્ભમાં માપન કરતા હોય ને, જયારે આપણે કોઈના સંદર્ભમાં માપન કરતા હોય તો તેવા માપનને આપણે શું કહીશું? સાપેક્ષ માપન કહીશું. એક પ્રશ્ન પૂછું, એક ઉદાહરણ આપું તો તમને સાપેક્ષ શબ્દ સમજ પડી જાય. માની લો કે કોઈ એક વિદ્યાર્થી એ છે અને પરીક્ષામાં 90% લાવે છે, તો એ વિદ્યાર્થી હોશિયાર છે કે નથી? પ્રશ્ન એ છે. તો સ્વાભાવિક છે તમે કહી શકશો કે આ વિદ્યાર્થી હોશિયાર છે કે નહીં. તમે શું કહેશો? કે હોશિયાર છે, પણ હું એમ કહું કે આ વિદ્યાર્થી હોશિયાર નથી. કેવી રીતે? તો આ ક્લાસમાં એવું બને કે બધા જ છોકરાઓ 95% કરતા વધારે માર્ક લાવે છે. 95% કરતા વધારે માર્ક લાવે છે તેનો મતલબ એવો થયો કે બધા છોકરાઓ 95% કરતા વધારે માર્ક લાવે છે અને આ વિદ્યાર્થીએ 90% માર્ક લાવે છે. એટલે આ બધા વિદ્યાર્થીઓની સંદર્ભમાં જો માપન કરીએ ને, તો આ વિદ્યાર્થી હોશિયાર ગણાય નહીં. સમજ પડે? હવે હું બીજા ક્લાસની વાત કરું કે બીજા ક્લાસમાં કોઈ વિદ્યાર્થી બી છે અને 80% લાવે છે, તો હવે એ હોશિયાર કહેવાય કે ન કહેવાય? તમે કહેશો કે ન કહેવાય, કારણ કે 90% વાળો વધારે હોશિયાર કહેવાય. તો હું તમને એમ કહું કે બી વિદ્યાર્થી એ હોશિયાર છે. પાછો તમને મનમાં પ્રશ્ન કે કેવી રીતે? તો બી વિદ્યાર્થીને આપણે હોશિયાર કેવી રીતે કહી શકીએ? તો બી વિદ્યાર્થી જે ક્લાસમાં છે એ ક્લાસમાં બધા વિદ્યાર્થીના 60% ઓછા છે. હવે બધા વિદ્યાર્થીઓના 60% કરતા ઓછા છે અને બી વિદ્યાર્થીના 80% છે, તો આનો મતલબ શું થાય? કે બધા વિદ્યાર્થીઓની સરખામણીમાં બી વિદ્યાર્થી હોશિયાર છે. સમજ પડી તમને? એટલે એ કે જે 90% લાવેલો છે એ હોશિયાર ન કહેવાય, બી 80% લાવે છે તે હોશિયાર કહી શકાય. કેવી રીતે? તો એના માટે જવાબદાર શું? એના માટે જવાબદાર છે અન્ય વિદ્યાર્થીઓ સાથેની સરખામણી. સમજ પડે છે? જયારે આપણે અન્યની સંદર્ભમાં અન્યની સાથે સરખામણી કરતા હોય ત્યારે જે આપણને માપન મળે ને, એ માપનને કેવું માપન કહેવાય? સાપેક્ષ માપન કહેવાય. ગતિ પણ એવો જ ખ્યાલ છે. ગતિ પણ શું છે? તો એ સાપેક્ષ ગતિ, સાપેક્ષ માપન છે. એટલે શું? તો તમારા માટે જયારે આપણે ટ્રેનની વાત કરતા હોય ત્યારે તમારા માટે તમારી બેગ સ્થિર છે, એ ગતિમાં નથી. કેમ? તો તમારા માટે સમયની સાથે બેગનું સ્થાન બદલાતું નથી. પણ તમારો મિત્ર જયારે બેગને જુએ તો તેના માટે શું થાય છે? તો જેમ ટ્રેન આગળ વધે ને તેમ બેગનું સ્થાન એના માટે બદલાતું હોય છે, એટલે એના માટે ગતિમાં છે. હવે તમને ખબર પડી ગઈ હોવી જોઈએ કે હું શું કહેવા માંગુ છું. ગતિ કોને કહેવાય? તો ગતિ ક્યારે કહેવાય? તો જયારે આપણા માટે કે કોઈ પણ માટે જો કોઈ પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહી શકાય. હવે આપણે શું કરીએ? આ વ્યાખ્યા પર આવીએ અને વ્યાખ્યાને આપણે ઉદાહરણ સાથે સાંકળીએ. કયું ઉદાહરણ છે આપણું? આ પેન. શું છે આ પેન?
આ પેન ને ધ્યાનથી જોજો, તમારા માટે ગતિમાં છે, તમારા માટેનું સમયની સાથે સ્થાન બદલાય છે, બદલાય છે, તમારા માટે આ પેન ગતિમાં છે, સમજ્યા? હવે જોજો, આપણે વ્યાખ્યા દ્વારા સમજો, જો કોઈ પદાર્થનું સ્થાન, એટલે કે આપણા કેસમાં કોનું સ્થાન, પેનનું સ્થાન, અન્ય પદાર્થની સાપેક્ષે, અન્ય પદાર્થની સાપેક્ષે એટલે તમારી સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય, એટલે સમયની સાથે આ પેન તમારા માટે સ્થાન બદલતો હોય, તો તે પદાર્થ એટલે કે આ પેન અન્ય પદાર્થની સાપેક્ષે એટલે કે તમારી સાપેક્ષે ગતિમાં છે, એમ સમજાય? ખ્યાલ આવશે? ફરી કહું છું, અહીંયા તમે વ્યાખ્યાને સમજો, જો કોઈ પદાર્થનું સ્થાન, કોઈ પદાર્થનું સ્થાન એટલે કે આ પેનનું સ્થાન અન્ય પદાર્થની સાપેક્ષે એટલે કે તમારી સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય, એટલે આ પેન સમયની સાથે તમારા માટે શું કરે છે, સ્થાન બદલે છે, એટલે આ પેન તમારા માટે ગતિમાં છે, સમજ્યા? ખ્યાલ આવશે? આ ગતિનો ખ્યાલ છે. આજે આપણે શું શીખ્યા વિદ્યાર્થીઓ, ગતિ એટલે શું, ગતિનો ખ્યાલ અને સમજ, ગતિના ઉદાહરણ સમજવું. હવે ગતિને હજી વિસ્તૃત ડીપમાં સમજવા માટે બીજા ટોપિકોની ચર્ચા કરવી પડે, એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આવજો.